Hello students, good morning. Standard 7, subject Max, chapter number 13 and lecture number 6. આપણે અહીંયા ઘાત અને ઘાતાંકનું ચેપ્ટર જોઈએ છે, બરાબર. હવે અહીંયા પૂરક સ્વાધ્યાયમાં આપણે આગળ જે ભણી ચૂક્યા છીએ એ જ છે. હું ખાલી તમને એકવાર બીજી વાર સમજાવું છું, બાકી આપણે જે આગળ શીખ્યા છીએ બધા સ્વાધ્યાયનું એ જ પૂરક સ્વાધ્યાયમાં આપેલું છે. તો જો પ્રશ્ન નંબર 6, આગળ આપણે પ્રશ્ન નંબર 5 સુધી જોયું હતું, બરાબર. પ્રશ્ન નંબર 6 કે સાદુરૂપ આપો. એટલું યાદ રાખજો, તમારે આ દાખલા ચોપડીમાં આપેલા છે અને ચોપડીના સ્વાધ્યાય નોટમાં લખવાના છે, બરાબર. હવે સાદુરૂપ આપવાનું છે તો માઇનસ 2 ની 1 ઘાત કઈ ના હોય તો 1 ઘાત, એટલે માઇનસ 2 ની 1 ઘાત એટલે માઇનસ 2 જ આવે. માઇનસ 3 ની 3 ઘાત, તો જો માઇનસ 3 ની 3 ઘાત તો માઇનસ 3 ગુણ્યા માઇનસ 3 ગુણ્યા માઇનસ 3, તો માઇનસ માઇનસ પ્લસ, ત્રણ વખત માઇનસ આવે. તો હવેનો સંબંધ આપણે જાળવવો હોય તો માઇનસ માઇનસ પ્લસ થાય, હજી એકવાર માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ. આ નિશાનીનું સાદું રૂપ કર્યું આપણે, શું આવે? માઇનસ. જે જવાબ આવે આનો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એના જવાબને શું લગાવવાનું? માઇનસ લગાવવાનું. તો 9 × 3 = 27, માઇનસ 27. માઇનસ 2 ગુણ્યા માઇનસ 27, માઇનસ માઇનસ પ્લસ, બરાબર. 27 × 2 = 54. ઓકે, એ રીતે તમારે આ દાખલો પણ જાતે કરવાનો છે. હવે પ્રશ્ન નંબર 7, દાખલા બહુ સહેલા છે, સાથે લખતા રહેજો તો તમને આવડી જશે. 7મો દાખલો છે, સાદુરૂપ આપો, બરાબર. તો આપણને આવડે છે કે આધાર સરખો હોય અને ઘાતાંક અલગ અલગ હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. આધારને કોમન લઈને ઘાતાંકોનો શું થાય? સરવાળો થાય. અને ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી થાય. એ નિયમ અહીંયા છે. આધાર બંનેનો કેવો છે? સરખો, બીબી. અને ઘાતાંક કેવા છે? અલગ અલગ, 9 અને 8, ને વચ્ચે ગુણાકારની નિશાની છે. ઘાતાંકોનો શું થાય? સરવાળો. 9 + 8 એટલે બી ની 17 ઘાત. હવે આમાં સાદુરૂપ આનાથી વધારે ના થઈ શકે, કારણ કે બી આપેલો છે ને. અહીંયા જો ભાગાકારનો એક દાખલો છે કે 2 અને 2 આધાર સરખો છે, ઘાતાંક અલગ અલગ છે અને વચ્ચે ભાગાકાર છે, તો શું આવશે? ઘાતાંકોની બાદબાકી. તો 2 ઉપર 8 - 4, તો 2 ની 4 ઘાત. પડી ખબર? આ નિયમ યાદ રાખજો. હવે દાખલા નંબર 8, આ બી આપણને આવડે છે, આગળ આપણે ભણી ચૂક્યા છીએ કે આધાર અલગ અલગ છે, ઘાતાંક સેમ છે. તો હવે ઘાતાંકને કોમન લેવાનું. પેલા આપણે આધારને કોમન લેતા હતા સરખો, તો હવે ઘાતાંકને સામાન્ય પ્રમાણે કોમન લેવાનું, બરાબર. તો 5 × 2 લઈ લીધા અને આ બંનેનો ઘાતાંક સેમ છે તો એને કોમન કૌંસની બહાર લઈ લીધો. 5 × 2 = 10, 10 ની 3 ઘાત. આમાં બી એ જ રીત, જો આગળ તમે ભણી ચૂક્યા છો એ જ છે. એટલે બને ત્યાં સુધી તમે જાતે લખવાનો ટ્રાય કરજો. દાખલા નંબર 9 પણ એ જ છે, ભાગાકારના સ્વરૂપમાં દર્શાવવાના છે કે 10 ની 9 ઘાત ભાગ્યા 2 ની 9 ઘાત, તો 10 ભાગ્યા 2 ની 9 ઘાત, બરાબર. અહીંયા આપણને આ રીતે દર્શાવવાનું કીધું છે. તો અહીંયા 10 ભાગ્યા 2 5 કરવાના નહીં, આપણને એ અપન બી ના સ્વરૂપમાં દર્શાવવાનું કીધું છે. તો આપણે એ અપન બી જ રાખવાનું, ભાગાકારના સ્વરૂપમાં જ રાખવાનું, ભાગાકાર કરવાનો નહીં, બરાબર. આ દાખલા પણ આપણને આવડે છે, આગળ આવી ગયા છે. સાદુરૂપ આપવાનું ગુણાકારમાં છે, બરાબર. બી નો 4 છે તો અહીંયા બી ની 7 થઈ જશે. 3 ની 2 ની 3 છે તો 2 ની 3 ઘાતનું સાદુરૂપ આપીને 5 વડે ગુણી એ જે જવાબ આવે એટલો જવાબ, અને 2 ની 3 છે તો 2 ની 4, 2 ની 7 ઘાત. 2 ની 3 ઘાત છે તો 2 × 2 × 2, 2 ની 3 છે 2 × 2 × 2. જો કે આ તો જાતે જ કરવાનું હોય તમારે પૂરક સ્વાધ્યાય. 2 × 2 = 4, 4 × 2 = 8, બરાબર. ઓકે, હવે અહીંયા શું છે? શું વધ્યું? 2 ની 3 ને 2 ની 4, જો આધાર સરખો છે, ઘાતાંક અલગ અલગ છે, ગુણાકાર છે, તો 2 ની કેટલી થાય? 2 ની 3 અને 4 = 7. આગળ શું છે? 5. તો આ બંનેનો ગુણાકાર થાય, 8 × 5 = 5 અને 2 ની 7 ઘાત, તો 8 × 5 = 40, 2 ની 7 ઘાત થાય સાદુરૂપ. એ રીતે આનું પણ તમારે સાદુરૂપ અમુક ભાગાકારમાં છે, જે સેમ છે, ભાગાકારમાં હોય તો માઇનસ કરવાનું, ગુણાકારમાં હોય તો બાદબાકી કરવાનું, ગુણાકારમાં હોય તો સરવાળો કરવાનો, ભાગાકારમાં હોય તો માઇનસ કરવાનો. હવે દાખલા નંબર 11, નીચેના વિધાનોમાં દેખાતી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં, પણ પ્રમાણિત એટલે પોઈન્ટ સ્વરૂપમાં દર્શાવવાના. જો આ મુહૂર્તની સંખ્યા છે, જોઈ. હવે આને આપણે ગણવા જઈએ, એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અજબ, 10 અજબ, ખર્વ, નિખર્વ, ઘણું આગળ થાય, હજી આટલું બધું વધે.
તો આપણને આને બોલતા ફાવે નહીં બરાબર. તો એને નાના પ્રમાણે સ્વરૂપમાં લખવી હોય તો જો અહીંયા એનો પોઈન્ટ ક્યાં હોય, અહીંયા હોય પોઈન્ટ, ક્યાં હોય અહીંયા હોય. તો જો અહીંયા પોઈન્ટ હોય તો અહીંયાથી પોઈન્ટ આપણે કઈ બાજુ ખસેડવાનો, આ બાજુ ડાબી બાજુ, ડાબી બાજુ પોઈન્ટને ખસેડો તો ઘાત કેમાં આવે, પ્લસમાં આવે. તો પોઈન્ટ કેટલા પહેલા ખસેડવાનો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને 25. અહીંયા પોઈન્ટ લાવવાના, એક એક નંબર આગળ રાખવાનો અને પછી પોઈન્ટ લાવી દેવાનો. 24, 25 થયા, કેટલા થયા, કેટલો નંબર પાછળ આગળ ખસેડો, પોઈન્ટ 25. તો 8 પોઈન્ટ, પોઈન્ટ ક્યાં આવી ગયો, 8 ની બાજુમાં, 8.68, 68 છે ને, 8.68 × 10 ની, કારણ કે 10 ના ઘાતમાં આવે પોઈન્ટ ખસેડો ને, જેટલા પોઈન્ટ ખસે એટલી ઘાત 10 માં મૂકવાની, ડાબી બાજુ ખસે તો પ્લસ માં ઘાત મૂકવાની, જમણી બાજુ ખસે તો માઇનસ માં ઘાત મૂકવાની. તો 10 ની કેટલી ઘાત આવે, 25 ઘાત આવે બરાબર. આપણે ડાબી બાજુ ખસ્યા, મોટામાંથી નાની બનાવી એટલે પ્લસ માં ઘાત બની, નાનામાંથી મોટું બનાવવું હોય તો માઇનસ માં ઘાત મૂકવી પડે બરાબર. એ રીતે આમાં અહીંયા છે પોઈન્ટ, તો આ પોઈન્ટ ને અહીંયા ખસેડી દેવાનું, જેટલા પોઈન્ટ ખસે 12 પોઈન્ટ ખસે છે આમાં, તો 10 ની 12 ઘાત ગુણાકારમાં. જોડકા આપણે જે મેથડ છે એના જ છે, એ એમ આધાર સરખો, કાત અલગ અલગ બરાબર. તો શું આવે, કાત અલગ અલગ, જો સરવાળો થાય, ભાગાકાર હોય તો બાદ બાકી થાય બરાબર. એ રીતે જોડકા છે, આ હોય તો ગુણાકાર થાય બંનેના, જો એમ એન ઘાત ને ઘાત છે તો ગુણાકાર થાય, આમાં આધાર અલગ અલગ છે તો એ બી એમ આગળ આપણે જોયેલું છે. આ સાથે આપણું આ ચેપ્ટર પૂરું થાય છે.